લખી ગયા અને હું જેટલું લખવાનું આપી કે બધું તમે તમારી નોટમાં લખી નાખ્યું હશે બરાબર હવે જો માસિક કસોટી આવે છે 28મી તારીખથી બરાબર એમાં મથાળા પણ હું તમને જ્યારે આ પ્રકરણનું કંઈક લખાઈશ એની પાછળ તમે મથાળા લખી મૂકીશ તે છતાંય હું તમને મથાળા કહી દઉં છું ખાલી જગ્યા પૂરો યોગ્ય જોડ ખરા ખોટા પછી સરવાળા ગુણાકાર બાદબાકી ભાગાકાર રાખવા વ્યવહારિક રાખવા અને રેખાખંડ દોરો આટલા મથાળા તમને આ માસિક કસોટીમાં પૂછાશે એટલે તમે અત્યારથી તૈયારી કરવા માંડજો બરાબર ચલો હવે આપણે પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ શીખીશું ચલો ચલો પ્રકરણ 3 તમારા પુસ્તકમાં પાન નંબર 23 ખોલો ચલો બધાનું પુસ્તક ખુલ્લું હોવું જોઈએ આપણે આમાં પહેલા પુસ્તકમાં સમજીશું પછી અને આમાં જેટલા પણ દાખલા છે બધા હું તમને બોર્ડ પર કરાવીશ અને એને ફોટા મોકલીશ પણ પહેલાં આપણે પુસ્તકમાં આખો પ્રકરણ સમજી જઈએ ચલો આ પ્રકરણમાં તમારે ગુણાકાર ભાગાકાર ગુંજાસ નાણું અને સમય આટલું ભણવાનું છે જો એક જ પ્રકરણમાં 1 2 3 4 5 વસ્તુ ભણવાની છે જો ભોપાલનો પ્રવાસ અત્યારે તમે ઘરે છો બરાબર પણ જ્યારે સ્કૂલમાં હોય ત્યારે પ્રવાસમાં તમે જાઓ છો બરાબર પ્રવાસનું નામ સાંભળે એટલે બધાને મજા પડી જાય એટલે સરસ મજા આવી જાય પ્રવાસમાં નહીં આપણા બા મિત્રો સાથે બેનપણી સાથે ફરવાનું રમવાનું નાસ્તો કરવાનો બરાબર નવું નવું જોવાનું બધું તો એવી જ રીતે આ ભોપાલનો પ્રવાસ એક શાળામાંથી આ ભોપાલનો પ્રવાસ જાય છે જો આજે સુગંધા ખૂબ જ ખુશ છે તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેની વિશે વાતો કરી રહ્યા છે પ્રવાસમાં જઈએ એટલે શિક્ષકોને પણ બધી તૈયારી કરવી પડે બરાબર તો મીનાક્ષીબેન કે છે આપણે 4 બસની જરૂર પડશે તો રાકેશભાઈ બંને શિક્ષક છે તો કહે છે કે આપણે ઓછામાં ઓછી 5 બસ જોશે તો મીનાક્ષીબેન કહે છે કે દરેક બસમાં કેટલી સીટ છે 50 સીટ છે તો રાકેશભાઈ શું કહે છે કે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે જો બસ છે બરાબર 4 બસની જરૂર પડે એવું કહે છે પણ એ દરેક બસમાં 50 બાળકો બેસે એટલી સીટ છે જો હવે જો બાળકોની સંખ્યા છે 210 કેટલી સંખ્યા છે અહીંયા 33 32 42 50 અને 53 ધોરણ વાઇઝ બાળકોની સંખ્યા છે કેટલી છે 210 તો કે શું આપણને 4 બસ જોઈએ એક બસ 50 બાળકોને લઈ જઈ શકે તો 4 બસ કેટલા બાળકોને લઈ શકે જો આ તમારે દાખલો પણ પૂછાયો કે એક બસમાં 50 બાળકો બેસે તો 4 બસમાં કેટલા બાળકો બેસે તો આપણે 50 × 4 કરીએ જુઓ 50 × 4 કરીએ તો 4 × 0 = 0 4 × 5 = 20 કેટલા થયા 200 બાળકો થયા બરાબર હવે જુઓ જો તેઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે તો 4 બસ મળે તો અહીં ખબર પડી ગઈ 200 બાળકોને જગ્યા મળશે શું કોઈ એવું બાળક એવું રહે કે જેને બેસવાની સીટ ન મળે તો શું કહેવાશે કે કુલ બાળકો કેટલા હતા આપણા 210 બાળકો હતા અને બસમાં સીટની સંખ્યા કેટલી હતી 200 હતી બરાબર તો આપણે 210 - 200 કરીએ તો કેટલા બાળકો થશે 10 બાળકો તો 10 બાળકોને બેસવાની સીટ નહીં મળે ચલો હવે પાછળ સાહીબા જો બસ આવી ગઈ છે બધા લાઇનમાં જાય છે જો શિક્ષક આગળ છે અને બધા છોકરાઓ લાઇનમાં છે જો ઘણા આડાવડા છે જો પાછળ મસ્તી કરે છે દેખાય છે તમને બસની રાહ જોતા હતા અને બસ આવે છે સાહીબા બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઇનની બહાર આવી જો સાહીબા બસ આવી છે કે નહીં એ જોવા માટે બહાર આવે છે તે જોરથી બૂમ પાડે છે કે હું બસો જોઈ શકું છું દોડો એણે ઘણા છોકરાઓ બહુ ધમાલ કરતા હોય એટલે જો એણે એવું કહ્યું કે ભાઈ બસ આવી ગઈ છે જુઓ બહાર એમ બારી પાસેની સીટ લેવા માટે જો દરેકને બારી પાસે બેસવું જ હોય છે બરાબર એટલે બારી પાસે સીટ લેવા માટે લોકો દોડાદોડ કરવા લાગ્યા અને આનંદથી કૂદવા લાગ્યા જો હવે જો થોભો આ શું આ બધી બસ તો બહુ નાની છે જો શિક્ષક એવું કે છે કરે આ બધી બસો તો કેટલી નાની છે ઉભા રહો આપણે તો મોટી બસ મંગાવી હતી કે એક બસના 50 બાળકો બેસી શકે તો કે અમે તમને મોટી બસ લાવવા કીધું હતું જો શિક્ષકે પેલા ડ્રાઈવરને કીધું કે અમે તો તમને મોટી બસ લાવવા કીધું હતું તો કે અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી તેથી અમે નાની બસ વધારે લાવ્યા છીએ જો પેલા ડ્રાઈવરે કીધું કે અમારી જોડે મોટી બસો નથી એટલે અમે નાની બસ લાવ્યા છે પણ વધારે લાવ્યા છે દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીને લઈ જઈ શકાય
तो कुल कितनी नानी बस जोइए। जो दरेक नानी बस में कितना विद्यार्थी बेसे 35 बेसे बराबर। आपणे बाळको कितना छे 210 बाळको छे बराबर। हवे कितना के छे के 35 विद्यार्थी अंदर एक बस में 35 विद्यार्थी बेसी सके छे। तो कितनी बस जोशे तो आपणे भागाकार करीशुं 210 भाग्या 35 तो जवाब आवशे 6 बस आवशे। केटलो आवशे 6 बस आवशे। तो 6 बस जो गणो तमे 1 2 3 4 5 6 बस जोई तमे बराबर। आ 6 बस माथी ने बधा बाळको 210 बाळको बेसी सकशे। आ दाखलो हुं तमने फोटो मोकलीश अने तमारे नोट में गणी लेवानो बोर्ड पर पण कराईश। चलो हवे आगळ पान नंबर 25। जो प्रवास ने शुरुआत थई गई बधा ज बस में बेसी गया। चालो हवे झड़पथी अंदर 9 वागी गया छे। जो 9 वागे बस उपड़े छे। जेवी बस उपड़ी बधा बाळको मोटे तमे पण मोटेथी गीतो गावा लागो। पहला तो तमे प्रार्थना करो बराबर। आपणे प्रवास में जई एटले शुरुआत में जेवी बस उपड़े पछी बधाए भगवान की जय बोलाईए छीए अने प्रार्थना करीए छीए। बाळको बहरीमांथी बहार हरियाळा खेतरो टेकरीनी मजा लई रह्या हता। एमां इंद्राए शुं कीधुं, इंद्रा करीने एक छोकरो थी बोलो आपणे क्यारे भोपाल पहोंचशुं। तो आशाबेन कहे छे कि जो आपणे क्यां पण रोकाय वगर जईए तो 2 કલાકમાં આપણે ભોપાલ પહોંચી જઈશું બરાબર। તો ખાલી જગ્યા વાગ્યાની આસપાસ આપણે પહોંચી જઈશું। જો 9 વાગે બસ ઉપડે છે બરાબર, કેટલા વાગે ઉપડે છે 9 વાગે, અને 2 કલાકની આસપાસ કે છે એટલે 9 ને 2 કેટલા થયા 11, તો 11 વાગ્યાની આસપાસ આપણે પહોંચી જઈશું। તો મનજી શું કહે છે કે બહુ દૂર છે ભોપાલ, તો પેલા ભીમસેનભાઈ શિક્ષક છે કે જે લગભગ 70 કિલોમીટર દૂર છે। રૂબી કે છે તો આપણે ક્યાં ઊભા રહેવાના છે, તો રાકેશભાઈ કહે છે કે હા કદાચ ભીમબેટકા જે અહીંથી 50 કિલોમીટર દૂર છે। જો જો તેઓ ભીમબેટકા પહોંચી જાય તો કેટલા વાગે પહોંચશે, 10 વાગ્યા પહેલાં, કારણ કે 10 વાગ્યા પહેલાં તો પહોંચશે જ નહીં, કેમ કે 9 વાગે ઉપડે છે બરાબર અને 2 કલાકનો રસ્તો છે। 11 વાગ્યા પછી પણ નહીં પહોંચે, પણ ક્યારે પહોંચશે, 10 અને 11ની વચ્ચે પહોંચી જશે। જો હવે એ લોકો બારીમાંથી બધું જુએ છે તો રસ્તામાં એમને શું દેખાય, નર્મદા નદી દેખાય, અને કહે છે કેટલી લાંબી અને પહોળી છે, ગુજરાતની સૌથી મોટા મોટી નદી કઈ કહેવાય, નર્મદા કહેવાય। ચલો પાછળ ફેરું પાનું। ગોપી કે છે હા 100 મીટર, ગોપી કે છે 100 મીટર, તો કે ના એનાથી પણ વધારે કહી શકાય, એનાથી ઘણી વધારે, તો કે ન કહી શકાય। વિક્ટોરિયા કે છે કે 1/2 કિલોમીટરથી વધારે છે। જો 1/2 કિલોમીટર એટલે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય, 1000 બરાબર, તો 1/2 કિલોમીટર એટલે 500 મીટર બરાબર। તો વિક્ટોરિયા શું કહે છે કે 500 કિલોમીટરથી પણ વધારે છે। તો આશાબેન કીધું જુઓ ત્યાં લખ્યું, જો પુલ ઉપર એની લંબાઈ પહોળાઈ બધું જ લખ્યું હોય, તમે કોઈ દિવસ જાઓ ને નદી કિનારે તો જોજો વાંચજો, 756.82 મીટર લાંબો છે। જો 756 આવ્યું એટલે 500 મીટર કરતાં કેટલો કહેવાય પહોળો, 500 મીટર કરતાં કેટલો કહેવાય લાંબો જ કહેવાય બરાબર, એટલે 1/2 કિલોમીટર કરતાં પણ વધારે કહેવાય। વિક્ટોરિયા સાચી છે। હવે જુઓ કે હું સદાબ કહે છે કે હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું, શું કહે છે કે હું તો એટલી પણ કલ્પના કરી શકું નહીં। તો આશાબેન કહે છે જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે, જો બસની લંબાઈ કેટલી છે 5 મીટર લાંબી છે, તો કલ્પના કરો કે આવી કેટલી બસ ઊભી સીધી રેખામાં ઊભી રહી શકે બરાબર। તો જો શું કરવાનું તમારે, જે આ 700 કે પુલની લંબાઈ કેટલી છે, 756.82 મીટર છે બરાબર, તો આપણે શું કીધું છે કે 5 મીટર લાંબી હોય, 5 બસ કેટલા મીટર લાંબી છે, 5 મીટર લાંબી છે, તો 5-5 મીટર વાળી કેટલી બસો ઊભી રહી શકે, તો આખા પુલને ઢાંકી દે, તો આપણે ભાગ્યા કરીશું 5 કરીશું, તો ભાગાકાર કરીશું તો જવાબ શું આવશે, 151 આવશે। તો 151 બસો ઊભી રહે ત્યારે આખા પુલ પર બસો એકદમ ઢંકાઈ જાય, 200થી પુલ આખો ઢંકાઈ જાય। જો શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો, તે પુલ કેટલો લાંબો હશે, તો તમે પસાર થયા હોય તો લખવાનું હા, અને તે આશરે 500 મીટર લાંબો હતો કે નહોતો એ તમારે લખવાનું છે। જો હવે નર્મદા નદીની પુલ પસાર થઈ રહ્યો છે, તો બધા કહે છે કે ભાઈ જો અત્યારે નર્મદાના પાણીની સપાટી નીચી છે, જે લગભગ 40 મીટર નીચી હશે, પણ જ્યારે ચોમાસામાં વરસાદ પડે એટલે શું થાય, એની ઊંચાઈ વધે છે, તો પુલથી કેટલી એવું થઈ જાય 15 મીટર જ નીચી રહે છે। તો આપણે એનો તફાવત છે કે ભાઈ એનો તફાવત શું થતો, તમે તો આપણે 40 મીટર હતી અને 15 મીટર વધે છે, તો એની એનો તફાવત શોધવા માટે આપણે બાદબાકી કરીશું તો 25 મીટરનો તફાવત થશે। ચલો હવે પાન નંબર 27। જો બસ એકદમ જ ઊભી રહી ગઈ ઝટકા સાથે, કેમ ઊભી રહી ગઈ હશે,
તમને થતું છે કેમ એકદમ બસ ઊભી રહી, પણ ભાઈ તમારે જેમ જમવા જોઈએ એમ બસને પણ જમવા જોઈએ, બસને પણ ખાવા જોઈએ, નહીંતર બસ તો ઊભી જ રહી જાય જો ખાવાનું ના હોય તો એના પેટમાં, બરાબર? તો શું કરવા ઊભી રહેશે? પેટ્રોલ પંપ માટે પેટ્રોલ પુરાવા ઊભી રહી, બરાબર? તો જો બધા બસમાંથી બસની લાઇનમાં બધી બસ લાઇનમાં ઊભી રહી ગઈ અને બાળકો બારીમાંથી ડોકું બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકો ખૂબ નજીકથી જોવા બસમાં બસમાંથી નીચે ઉતર્યા. જો દરેક બસમાં ડીઝલ પુરાવા 15 મિનિટ, આ દાખલો હું તમને બોર્ડ પર પણ કરાવીશ અને ફોટા પણ મોકલીશ. 15 મિનિટ લાગી તો આવી 2 બસ હતી, બરાબર? તો ત્યાં લગભગ કેટલા મિનિટ ઊભા રહ્યા હશે? જો 2 બસમાં, 1 બસમાં ડીઝલ પુરાતા 15 મિનિટ લાગે તો 2 બસમાં કેટલી મિનિટ લાગે? 30 મિનિટ લાગે, બરાબર? 15 × 2. હવે જો મિનિટ એટલે કેટલા મિનિટ મોડા ખાલી જગ્યા મિનિટ ઊભા રહ્યા, બરાબર? મતલબ કે તેઓ 30 મિનિટ મોડા પડ્યા. 30 મિનિટ થઈ તો 30 મિનિટ મોડા પડ્યા. હવે જો આમાં તમારે ગુંજાશ પણ ભણવાનું છે. ડીઝલ પુરાય કે ડીઝલ તમે ગ્રામમાં ભરો તમે? ના, હે, મીટરમાં ભરાય? ના ભરાય. ડીઝલ કોઈ પણ લિક્વિડ પ્રવાહી હોય એ મિલીને લીટરમાં જ ભરાય. જો ગુંજાશનો મોટો એકમ લીટર છે, નાનો એકમ મિલી છે. 1 લિટર બરાબર 1000 મિલી થાય ને 1000 મિલી બરાબર 1 લિટર થાય. જો ઓહો, બસનું પેટ તો ઘણું મોટું છે ને, 100 લિટર તો ભરાઈ ગયું. જો કેટલું ભરાયું? 100 લિટર ભરાઈ ગયું. તો આપણે 5500 રૂપિયા ચૂકવવા પડશે. તો 1 લિટરનો ભાવ કેટલો થાય? જો 100 લિટર પેટ્રોલ ડીઝલના 5500 રૂપિયા, તો 1 લિટર ડીઝલના કેટલા? તો આપણે આગળ 5500 ભાગ્યા 100 કરીશું તો કેટલા હશે? 55 થશે. તો કેટલા રૂપિયા થશે? 55 રૂપિયા. 1 લિટર ડીઝલનો ભાવ 55 રૂપિયા થાય. જો હવે જો કે બસમાં ડીઝલ પુરાતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા. તમે બસ ઊભી રહેતા તમારે પણ વોશરૂમ જવું હોય ને, તો બાજુમાં જ હતું વોશરૂમ, તો ત્યાં બધા બાળકો ગયા. તો અમરને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો હશે? 15 મિનિટ. કેમ કે બસને ડીઝલ પુરાવતા 15 મિનિટ લાગી, તો પછી અમરને બાથરૂમ કરતાં પણ 15 મિનિટ જેટલો સમય લાગ્યો. ચલો હવે આગળનો પેજ છે, પેજ નંબર 28, એ આપણે ફરીના વિડીયોમાં શીખીશું.